હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો, શું ઓગળે અને શું ના ઓગળે? જે ઓગળે તે વસ્તુ આપણે દ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ, અને જે વસ્તુ ના ઓગળે તેને આપણે વિદ્યાર્થી મિત્રો અદ્રાવ્યો પદાર્થ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ કે રવિવારે સેજલનો પિતરાઈભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો. તે આવ્યો ત્યારે તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું. માતાએ કહ્યું, મને બજારથી આવવા દે, પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવીશ. તું મને મદદ કરે તો વધુ મજા પડશે. બે પ્યાલા જેટલું પાણી લે અને તેમાં એક વાટકી ખાંડ નાખ. તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે. વિકાસે વિચાર્યું કે મને આ કામ ઝડપથી કરી લેવા દે, પછી હું ટીવી જોઈશ. તો વિકાસને ખાંડ ઝડપથી ઓગળે છે તેની થોડી રીતો આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વધુ એક પ્રયોગ કરીએ. તો ચાર મિત્રોનું જૂથ બનાવો. પ્રયોગ કરવા માટે તમને 4-5 પ્યાલા કે વાટકીઓ, ચમચીઓ, પાણી અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈએ. દરેક પ્યાલામાં થોડું થોડું તમે પાણી ભરો. વિદ્યાર્થી મિત્રો, આજે જ તમે તમારા ઘરે હોવ તો 5 ગ્લાસ લઈને તમે આ પ્રયોગ કરી શકો છો. અને આમાં જેટલી વસ્તુઓ બતાવેલી છે એ વસ્તુઓ તો તમારા ઘરે ઉપલબ્ધ જ હશે. શું થાય છે તે અવલોકન કરો અને કોષ્ટકમાં નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તુઓ. તો પહેલી વસ્તુ મીઠું, બીજી વસ્તુ માટી, ત્રીજી વસ્તુ ચોક પાવડર, ચોથી વસ્તુ 1 ચમચી દૂધ અને 5મું તેલ. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મીઠું, તો તે ઓગળ્યું કે નહીં? તો હા, મીઠું પાણીમાં શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? ઓગળી જાય છે. અને 2 મિનિટ રાખ્યા બાદ પણ શું થયું? તો તે ઓગળી ગયું. જ્યારે માટી, તો માટી આપણે જ્યારે નાખીએ છીએ તો ત્યારે એ ઓગળતી નથી, પણ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો માટી એ ગ્લાસમાં નીચે બેસી જશે. હવે ચોક પાવડર, તો એ પણ ચોક પાવડર પણ ઓગળતો નથી, એટલે કે આ અદ્રાવ્ય પદાર્થ છે. હવે ચોથું છે 1 ચમચી દૂધ. તો હા, એ પાણી સાથે આપણે પાણીમાં 1 ચમચી દૂધ નાખ્યું હોય તો આપણે દૂધને જોઈ શકીએ છીએ? ના, એ શું થઈ જાય છે? ભળી જાય છે, એટલે એ દ્રાવ્ય છે, પાણી સાથે મિક્સ થઈ જાય છે. અને તેલ, તો ના, એ ભળતું નથી, પરંતુ શું થાય છે? તે પાણી ઉપર જ રહે છે, તરે છે વિદ્યાર્થી. તો આ પ્રયોગ તમે ઘરે કરી લેશો એવી મને આશા છે.